ઉપલેટામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ માટે ઉપલેટા શહેરમાં રેલીનું આયોજન કરાયું. ઉપલેટામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ અંગેની ઉપલેટા શહેરમાં રેલી યોજવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ અભિયાન પ્રકૃતિ અભિયાનને લઈ ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટા શહેરમાં યોજાયેલી આ રેલીમાં વ્યસન મુક્તિ અને પ્રાકૃતિક અભિયાન અંગે ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો વિક્રમ ચોક, ગાંધી ચોક, બાબલા ચોક, બસ સ્ટેશન ચોક થઈને બીએપીએસ મંદિર પૂર્ણ કરવામાં આવી અને આ રેલી કાઢી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, વિપુલ ધામેચા, ઉપલેટા. જય સ્વામિનારાયણ. મારું નામ તેજસ પરમાર છે અને ઉપલેટાનો વતની છું. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાંથી આવું છું. આ વર્ષ 2022 એટલે કે વિશ્વ વંદનીય સંત વિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે, જેમાં બીએપીએસ સંસ્થા દ્વારા બાળ તથા બાલિકાઓ બાળ પ્રવૃત્તિ દ્વારા તેઓ વિરાટ વ્યસન મુક્તિ રેલી તથા પ્રકૃતિ સંવર્ધન એટલે કે વીજળી, પાણી અને વૃક્ષોના વાવેતર અંગેનું ખાસ આયોજન કરવામાં આવેલું હતું, જેમાં તેઓ ભારતના વિવિધ રાજ્યોની અંદરમાં ફરી અને ભારતની જનતાને મેસેજ આપેલો છે. અને આજે એટલે કે તારીખ 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધના દિવસે ભવ્ય વિરાટ વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ઉપલેટાની અંદર પણ આ વિરાટ વ્યસન મુક્તિ રેલી તેમજ પ્રકૃતિ સંવર્ધનની રેલીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સૌ ભાવિકો ભક્તો દ્વારા ઉમળકાથી ભાગ લઈ અને આ વ્યસન મુક્તિ રેલીમાં જોડાયેલા હતા.